વડ ગામના ગોડિયલ ગામના 28 વર્ષીય બીએસએફ જવાનનો પાર્થિવ દેહ માદરે વતન લવાયો. બીએસએફ દ્વારા જવાનના મૃતદેહને સલામી આપી અંતિમ વિધિ કરાઈ. આજરોજ વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના બીએસએફમાં ફરજ બજાવતા આશિષભાઈ વશરામભાઈ વાલમિયા 4 દિવસ અગાઉ 14 જૂનના મૃત્યુ થયું હતું, જેથી પરિવારમાં માતમ છવાયો હતો અને આજરોજ તેમના વતન ઘોડિયાલ ગામે તેમના પાર્થિવ દેહને લવાયો હતો. આશિષભાઈ 2012માં બીએસએફની નોકરી લાગ્યા હતા તથા હાલમાં પશ્ચિમ બંગાળની સોડેપુર બોર્ડર ઉપર ફરજ બજાવતા હતા અને 8 વર્ષ સુધી દેશ સેવા કરી રહ્યા હતા. ત્યારે આજરોજ પોતાના માદેવ વતન તેમની અંતિમ વિધિ માટે તેમના પાર્થિવ દેહને લવાયો હતો. મૃતક જવાન તેની પાછળ તેના 4 વર્ષીય પુત્ર મનપ્રીત અને તેની પત્નીને છોડી જતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને મૃતકને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા હતા. જવાનના પત્ની અને પરિવારના લોકોને અંતિમ દર્શન કરાવી બીએસએફના જવાનોએ અંતિમ વિધિ કરાઈ હતી, જેમાં દાંતીવાડા બીએસએફની બટાલિયન અને વડગામના તથા છાપી પોલીસ સાથે રહીને આ જવાનની અંતિમ ક્રિયા કરાઈ હતી અને આખા ગામના શોકનો માહોલ પ્રસરી ગયો હતો તથા આખા ગામ સહિતના આજુબાજુ વિસ્તારના લોકોએ પણ પોતાની દુકાનો તથા ધંધા રોજગાર બંધ રાખી એક દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ જવાનની અંતિમ યાત્રામાં આખા ગામ તથા આવેલ લોકોએ ગામના ચોકમાં ઉભા રહી 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા ભારત માતા કી જય અને આશિષભાઈ અમર રહોના નારાથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો. બીએસએફ દ્વારા આશિષ વાલમિયાને સલામી આપી ભારત માતા કી જયના નારા સાથે અંતિમ ક્રિયા પૂર્ણ કરી હતી. અશોક રાણાવસિયા, ZS TV, વડગામ. इज्जत पूर्वक सलामी के साथ यहाँ पर लेकर के आना, उसके आगे की किन परिस्थितियों में उसने ऐसा कदम उठाया वो मुझे इसके बारे में नहीं पता है. अगर आप कोई जानना चाहते हैं तो जो हमारे सीनियर अधिकारी हैं आप उनसे पूछें. सर मेरा सिर्फ जो दायित्व था कि सही मतलब मृतक को सही सलामत इज्जत पूर्वक और सुपुर्द खाक घर पर लेकर आना, घर से सुपुर्द खाक का. सर कितने सालों से ये सर्विस कर रहे थे और कहाँ पर तैनात थे? ये 2012 के भर्ती हैं और ये अभी नॉर्थ 24 परगना में ड्यूटी कर रहे हैं. अच्छा, हादसा कहाँ हुआ था? हादसा अब ये चीज़ हम आपको नहीं बता सकते हादसा कहाँ पर हुआ था, बट जो भी है अगर फैमिली वालों को कोई डाउट है तो जो हमारे सीनियर अधिकारी हैं वो उनसे पूछ सकते. मेरा सिर्फ जो मेरी जिम्मेदारी थी इज्जत पूर्वक लोगों को यहाँ पर बेसिकली ક્યાં સર્વિસ કરતા હતા, કેટલા વર્ષથી રહેતા હતા. આજે એમના પાર્થિવ દેહને અહીંયા લાવવામાં આવે છે, સલામ આપીને એમની દફન વિધિ કરાય છે. શું કહેશો? ફેમિલીમાં કોણ કોણ? આજે બીએસએફ દ્વારા અહીંયા એમને માન પૂર્વક લાવવામાં આવે છે, સન્માન આપીને દફન વિધિ કરાય છે. શું કહેશો? Thank you.